सरकार परप्रांतियों ने तेमना वतन पहोंचाड़वानो दावो करी रही छे, तो बीजी तरफ सरकार बस ट्रेननी व्यवस्थाना आ दावाओ सरकारना जे छे ते खोटा साबित थई रह्या छे। कारण के वतन जवा सैकड़ों परप्रांतियों रस्ता उपर छे। त्यारे नवसारी थी बोटाद जवा निकळेल एक प्रज्ञाचक्षु चार बाळको साथे भरूच पहोंच्यो छे। प्रज्ञाचक्षु बे दिवसे भरूच पहोंच्यो छे, जेनी मददे पोलीस आवी छे अने भोजन सहितनी व्यवस्था करी छे। आ साथे ज पोलीसे तेने वतन पहोंचाड़वा पण मदद करी छे। लॉकडाउन दरमियान अनेक लोकोनी परिस्थिति खूब बदतर बनी है। केटलाय लोको एवा छे के जेओ पैसा तेमने राशन सहितनी मददोना अभावे पोताना वतन जवा निकळी पड्या छे। अत्यारे आपणी साथे एक फेमिली छे जे आप जोई शको छो के आ परिवारना आ जे व्यक्ति छे ते पोते जोई नथी शकता। पोताना चार बाळकोने लई अने तेओ बे दिवस पहेला नवसारीथी निकळ्या हता। नाना नाना बाळको तेना पिताने रस्तो बतावी अने દોડતા હતા। आप जोई शको छो एक बाळकने माथाना भागे ईजा पण थई छे। ચોક્કસ ક્યાંક ને ક્યાંક ખૂબ બદતર પરિસ્થિતિમાં બાળકોને લઈને આ વ્યક્તિ નીકળ્યો છે। બાળકો જાતે રસ્તો તેને શોધીને તેને લઈ અહીંયા સુધી લાવ્યા છે। ભરૂચમાં હાલમાં તેને પોલીસે આશ્રય આપ્યો છે। ભરૂચ પોલીસે નર્મદા ચોકડી નજીક એક કેમ્પ જેવું બનાવ્યું છે, તેમાં પોલીસ દ્વારા જે પણ લોકો અટવાઈ પડ્યા હોય અને રસ્તા પર ભટકતા હોય તેવા લોકોને શોધી અને તેઓની પાસે ભોજન સહિતની વ્યવસ્થા કરાવી અને તેમને ક્યાંક ને ક્યાંક આશ્રય સ્થળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। આપણી સાથે અત્યારે વ્યક્તિ છે, તો તેને પૂછે, ભાઈ તમે શું નામ છે તમારું? મારું નામ ચતુર છે। ચતુરભાઈ તમે ક્યાંથી નીકળ્યા છો, કેટલા દિવસથી નીકળ્યા છો અને કઈ હાલતમાં? કાલે 9 વાગ્યે નીકળ્યો હતો સવારના, અત્યારે પૂછ્યો છું, હમણાં કલાક દોઢ કલાક પહેલા અહીંયા પૂછ્યો। ભરૂચ કેવી રીતે પહોંચ્યા તમે, ચાલીને આવ્યા, શું મદદ મળી ગઈ? એટલે અમને પહેલાં નવસારીથી વાહન મળી ગયું, પછી કામરેજથી ને વાહન અહીંયા અંકલેશ્વર લગી મળી ગયું। ત્યાંથી હું થોડાક 5-7 કિલોમીટર ચાલતો આવ્યો અને પછી અહીંયાથી મને વાહન મળી ગયું અહીંયા લગી નર્મદા ચોકડે લગી। ભાઈ આ બાળકોને લઈને આપ જોઈ પણ નથી શકતા, કેવી રીતે આટલું બધું અંતર કાપ્યું? ગાડી હતી એને આપ્યા હતા। ચોક્કસ લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, આપ જોઈ શકો છો કે બાળકોને લઈને આ વ્યક્તિ જયારે નીકળ્યો છે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં, બાળકો પાસે માત્ર બિસ્કિટના પેકેટો હતા અને જેના ભરોસે તેણે 100 કિલોમીટર અંતર કાપ્યું અને રસ્તામાં 3-4-5 કિલોમીટર જેટલી વાહનોની વ્યવસ્થા ચોક્કસ મળી છે। પરંતુ આ વ્યક્તિની જે પરિસ્થિતિ જોતા ચોક્કસ દેખાઈ રહ્યું છે કે પરિસ્થિતિ ખૂબ બદતર બની છે અને તેની માટે તેઓ તંત્ર તરફ આશ લગાવી રહ્યા છે। અંકિત મોદી, TV9, ભરૂચ।